मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले गुजरात ना शहीद जवानों ना आश्रितों ने आपवामां आवती सहाय मां मातबर वधारो करवानो निर्णय कर्यो छे। गृह राज्य मंत्री हर्ष संघवीए मुख्यमंत्रीए करेला आ निर्णयनी विगतो आपता वधुमां जणाव्युं छे कि शहीद थनारा जवानोना कुटुंबीजनोने राहत अने गैलेंडरी एवोर्डमां वधारा सिवाय बाकीनी अन्य मांगणी अंगे एक उच्च कक्षानी सचिवश्रीओनी कमिटी विचारणा करशे अने तेनो अहेवाल राज्य सरकारने आपशे तेवो आदेश करवामां आव्यो छे। જૈન વંદે માતરમ। આજ રોજ અમે ગુજરાતના તમામ માજી સૈનિકો ને વીર નારીઓ અમારી જે 14 માંગણી પડતર માંગણીઓ છે એને લગભગ 2 મહિના પહેલા પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી, પણ સરકાર તરફથી કોઈ એનું નિરાકરણ નથી આવેલું, એટલે ફરીથી એ 14 માંગ લઈને અમે આજે આવ્યા છે। પણ દુઃખની વાત એ છે કે આ માંગો, અમારો જે અવાજ છે, અમારા જે અધિકારો છે, હકો છે, એ માંગોને દબાવવા માટે સરકારે દમણકારી નીતિ અપનાવી છે। અમારા જિલ્લા વાઇઝ તમામ માજી સૈનિકો અને વીર નારીઓને કોટન કરવામાં આવ્યા છે, શહીદ વીર નારીઓને બહેનોને ઘરે કોટન કરવામાં આવ્યા છે, મારા પણ ઘરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરેલું। તો હું આ સરકારને પૂછવા માંગુ છું, અમે કોઈ ઉગ્રવાદી છે, અમે કોઈ આતંકવાદી છે, અમે આ દેશના સૈનિક છે, અને જો આ દેશના સૈનિક સાથે તમે જો આવું કરતા હોય તો આ આમ જનતાનું શું થશે? એટલે જલ્દીથી જલ્દી અમારા જે પણ કોટન કરેલા માજી સૈનિકો અને વીર નારીઓ છે એમને જલ્દીથી જલ્દી 1 કલાકમાં છોડવામાં નહીં આવે તો અમે આગળની જે પણ પગલું ભરવામાં આવશે એની જિમ્મેદાર સરકાર હશે। અને અમારા જિલ્લા વાઇઝ 3-3, 4-4 બસો હજી પણ સ્ટેન્ડ બાય ઊભી છે, અમે એને 2 કલાકમાં આદેશ આપવામાં આવશે, એ તમામે તમામ અહીંયા આવી રહ્યા છે। એટલે સરકારને વિનંતી કે પ્રાયોરિટી અમારી એ છે, જેટલાને તમે કોર્ડન કરેલા છે કે ઘરે ગોંધી રાખવામાં આવે છે એ બધાને છોડી મૂકવામાં આવે, પછી આગળની અમારી 14 માંગ આવશે। પણ જો 1 કલાક કે 1.5 કલાકમાં નહીં છોડવામાં આવે તો અમે સખ્તથી સખ્ત પગલું ભરવામાં આવશે, અને જે પણ અમે કરશું એની જિમ્મેદાર આ સરકાર હશે, એ હું સખ્ત મેસેજ આપું છું। તમારે જે પણ અમારી સાથે કરવું હોય એ કરી લેશો, આ ખુલ્લો ચેલેન્જ છે તમને, અમે કોઈ ઉગ્રવાદી નથી, આતંકવાદી નથી, દેશના સૈનિક છે। પ્રસંગો બાદ હાલ માજી સૈનિકોની રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ 1 અને વર્ગ 2 માટે 1%, વર્ગ 3 માટે 10% અને વર્ગ 4 માટે 20% અનામત અપાય છે। જમીનની માંગણીની સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોની તેમના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે, તેની વિગતો પણ ગૃહ રાજ્યમંત્રીએ આપી હતી।